નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બે લેક્ચર નિશ્ચયકના જોયા, જેમાં આપણે થિયરી અને 4.1 પૂરું કર્યું. હવે આપણે 4.2 શરૂ કરશું અને એના 5 એક્ઝામ્પલ છે. પેલા પ્રશ્ન 1 થી 5 માં એક સરખી સૂચના છે કે નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા વગર નીચેની વસ્તુ જે આપી છે એ આપણે સાબિત કરો. વિસ્તરણ નથી કરવાનું, જોજો, વિસ્તરણ કરવાથી નહીં જવાબ આવી જાય. હવે આપણે એમ થાય વિસ્તરણ કરવાથી જવાબ આવી જતો હોય તો પછી નિયમો હું લગાડવા, પણ ઘણી વાર બાળકો એવું થાય કે વિસ્તરણ છે ને એ બહુ લાંબી પ્રક્રિયા થઈ જાય, જે બધા વિદ્યાર્થીઓ માટે શક્ય ન બની શકે ઘણું. તો વિસ્તરણ કર્યા વગર તો મોસ્ટ ઓફલી આપણે એક નિયમ વાપરશું કે જો નિશ્ચયકની આમાં જો આ નિશ્ચયક બરાબર 0 પ્રૂફ કરવાનું છે તો 0 પ્રૂફ કરવા માટે તમને યાદ હોય તો મેં તમને એક નિયમ કરાવ્યો હતો કે નિશ્ચયકની કોઈ પણ બે હાથ કે બે સ્તંભ સમાન થઈ જાય એટલે નિશ્ચયકની વેલ્યુ 0 થઈ જાય. બરોબર, કોઈ પણ બે હાર કે બે સ્તંભ સમાન થઈ જાય તો નિશ્ચયકની વેલ્યુ શું થઈ જાય? 0. તો જો આમાં આ સિમ્પલ તમને દેખાય છે બરોબર કે આ હાર છે, આ સ્તંભ છે, બીજો સ્તંભ, એને હું માઇનસ વડે ગુણું અને આ ત્રીજા સ્તંભમાં ઉમેરું એટલે હું કયો નિયમ વાપરીશ ખબર છે? CIJK. હું સ્તંભ ઉપર પ્રક્રિયા કરવાનો છું એટલે મેં સી લખો, હાર ઉપર કરવાનો હોય તો આર લખે, આ નિયમ વાપરશું આપણે. આ નિયમ તમને યાદ છે ને? આઈમાં સ્તંભને કોના વડે ગુણવાનો? કે વડે, અને એને જેમાં સ્તંભમાં ઉમેરવાનો. અને આ નિયમ લગાડવાથી નિશ્ચયકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, આવું આપણે આગળ ભણી ગયા છીએ. તો હું આ બીજી હારને હું અહીં નિશ્ચયક લખી નાખું અને પ્રક્રિયા આપણે જે કરશું એ અહીં લખશું. તો હું શું કરું છું? તો કે હું બીજા સ્તંભને, કોને? બીજા સ્તંભને કેના વડે ગુણીશ? -1 વડે. અને કયા સ્તંભમાં ઉમેરીશ? ત્રીજા સ્તંભમાં. બીજા સ્તંભને -1 વડે ગુણી અને ત્રીજા સ્તંભમાં. તમે આવું પણ કરી શકો, પેલા સ્તંભને -1 વડે ગુણી નામાં ઉમેરી શકો તો આ XYZ નીકળી જાય અને ABC વધશે. જો હું આને -1 વડે ગુણી નામાં ઉમેરીશ તો ABC નીકળી જાય અને XYZ વધશે. એટલે આપણે કોઈ પણ એક પ્રક્રિયા કરવાની છે એટલે હું બીજા સ્તંભને -1 વડે ગુણી અને ત્રીજા સ્તંભમાં ઉમેરું. તો પેલો સ્તંભ એમ નમ રહે, વાલો બીજો સ્તંભ એમ નમ રહે. હવે આને માઇનસ વડે ગુણી એટલે અહીંયા કઈ નથી કરવાનું, પ્રોસેસ ત્રીજા સ્તંભમાં થશે. આને -1 વડે ગુણો એટલે આ -A -B -C ને એનામાં ઉમેરો એટલે અહીં વધશે XY અને Z. સોરી, આ કઈ બાજુ હતી? ડાબી બાજુ એમ લખવાનું થઈ ગયું. હવે જો નિશ્ચયકનો પેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ સમાન છે, બે સ્તંભ સમાન છે એટલે નિશ્ચયકની વેલ્યુ શું આવશે? 0. સિમ્પલ વસ્તુ છે, એકદમ આરામથી સમજાઈ જાય એવું છે. તમને એક જ સ્ટેપનો દાખલો આવો તો આવા દાખલા MCQમાં પૂછાય, દાખલો ન પૂછાય. એક જ સ્ટેપનો હોય થોડો 2-3 માર્કમાં પૂછશે આપણે, MCQમાં પૂછાય, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. હવે આ બીજો છે, જો આ રકમ મોટી લાગે છે પણ એવું એટલું બધું કઈ મોટું છે નહીં. બુકમાં અથવા રેફરન્સ બુકોમાં તમે જોવો તો મોસ્ટ ઓફલી પ્રક્રિયા સ્તંભ ઉપર કરેલી છે. સ્તંભ ઉપર વધારે પ્રક્રિયા, આપણે મોસ્ટ ઓફલી હાર ઉપર પ્રક્રિયા કરશું. આમાં જો કે સ્તંભ ઉપર કરેલી છે પણ આમાં આપણે હાર ઉપર કરશું, હાર ઉપર આપણે વધારે પ્રક્રિયા કરશું, એનાથી દાખલા ઈઝી પડે થોડા. એવું જરૂરી નથી કે સ્તંભ ઉપરથી અઘરા થઈ જાય પણ હાર ઉપરથી આપણે ફાવે, આમથી આમ માઇનસ પ્લસ કરતા આ એટલું બધું નહીં ફાવે. તો ડાબી બાજુ ડાબા, હવે જો ડાબા કરીને ડાબી બાજુ અહીં લખવાની, હો અહીંયા ડાબા કરીને ડાબી બાજુ અહીં લખવાની, તો આપણે એ લખવું ન પડે એટલે આપણે સીધું ડાબા કરીને જવા દઈએ છીએ. તો અહીંયા નિશ્ચય ગાવડો બેઠે બેઠો અહીં ઉતારી દેવાનો. હવે જો આપેલી હાર છે આ બીજી, આ ત્રીજી, ઓકે, હું બેઠે બેઠી આ હારને આમાં જવા દઉં તો આ -B +B ઉડી જાય અને આ બેઠે બેઠી જવા દઉં હતી ને આમાં તો આ -C +C ઉડી જાય, -N +A ઉડી જાય એટલે આખી હાર 0 થઈ જાય. તો હું કઈ પ્રક્રિયા કરીશ? જો કઈ પ્રક્રિયા કરીશ હું? તો કે બીજી હારને માઇનસ ને આપણે 1 વડે, માઇનસ તો ઓલરેડી છે જ, એમાં 1 વડે ગુણીને કેમાં ઉમેરીશ? પેલી હારમાં.
બીજી r ને માઈનસ 1 વડે ગુણીને કેમાં ઉમેરીશ પહેલી r માં અને ભેગી એક બીજી પ્રક્રિયા કરી નાખશું અને ત્રીજી r ને એટલે આ ત્રીજી r ને 1 વડે ગુણી અને કેમાં ઉમેરશું પહેલી r માં આ બે પ્રક્રિયા કરશું બીજી r ને અને ત્રીજી r ને 1 વડે ગુણી અને પહેલી r માં ઉમેરશું એટલે બીજી ને ત્રીજી બેઠે બેઠી પહેલામાં ઉમેરી દેવા હવે જો આ બીજી r ને આમાં ઉમેરો એટલે શું થશે અને આમાં ઉમેરી દો a માઈનસ b આમાં ઉમેરી દો પ્લસ b માઈનસ c આને ઉમેરી દો પ્લસ c માઈનસ a થઈ ગયું આ બે આમાં ઉમેરી દો તો b માઈનસ c માઈનસ a પ્લસ a માઈનસ b ઓકે રેડી હવે આ બે ને આમાં ઉમેરી દો તો c માઈનસ a માઈનસ b પ્લસ b માઈનસ c આ બહાર નીકળી ગયું તમે સે જોજો પછી માં નિશ્ચય ની સિમ્બોલ કરજો આ બે આ તો એમને મજ રહે b માઈનસ c c માઈનસ a અને a માઈનસ b આ થશે c માઈનસ a માઈનસ b અને b માઈનસ c હવે જો આ પ્લસ b માઈનસ b ઉડી જાય માઈનસ a પ્લસ a ઉડી જાય સોરી c પ્લસ c માઈનસ c ઉડી જાય a અને a ઉડી જાય બધું 0 થઈ જાય એટલે આવું આવશે 0 0 0 b માઈનસ c c માઈનસ a અને a માઈનસ b c માઈનસ a માઈનસ b અને b માઈનસ c હવે આ પહેલી આ 0 0 થઈ ગઈ એટલે નિશ્ચય ની વેલ્યુ શું આવશે 0 હવે તમને એમ કે તમે એવો તો નિયમ લખાયો નથી કે કોઈ r કે કોઈ સમ 0 થઈ જાય તો નિશ્ચય ની વેલ્યુ 0 તો એવો નિયમ નથી ચોખ્ખી ખબર પડી જાય અહીંથી વિતરણ કરો તો 0 અહીંથી વિતરણ કરો 0 અહીંથી કરો 0 એ કોઈ નિયમ છે નહીં ઓકે તો આ રીતે વિસ્તરણ કર્યા વગર ખાલી નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે ડાબા જબા સાબિત કર્યું છે આમાં ચલ નથી ટૂંકમાં અજ્ઞાત સંખ્યાઓ નથી આમાં અચળ છે આંકડાઓ છે તો સિમ્પલ વસ્તુ છે અહીંથી વિસ્તરણ કરી નાખી અહીંથી વિસ્તરણ કરી નાખી અહીંથી વિસ્તરણ કરી નાખી ઝીરો આવી જાય પણ આપણી સૂચના હતી વિસ્તરણનો ઉપયોગ કરવાનો નથી અને આમ બી વિસ્તરણ તમે કરો છો કરો તો આ કેવડા કેવડા ગુણાકાર થશે જે અઘરું પડી જાય તો જો સિમ્પલ વસ્તુ છે અહીંયા ડાબા એમ કહી નહીં ડાબી બાજુ લખી નાખવાની નિશ્ચય હવે તમે જો આને હું 9 વડે ગુણું 7 નવા 63 8 નવા 72 અને 9 9 81 બરોબર અને માઇનસ વડે ગુણું એટલે માઇનસ 72 માઇનસ 63 માઇનસ 72 અને માઇનસ 81 અને એને હું આમાં ઉમેરી દઉં તો અહીંયા 65 માઇનસ 63 એટલે 2 થશે 75 માઇનસ 72 એટલે 3 થશે અને 86 માઇનસ 81 એટલે 5 થશે તો આ સ્તંભ ને આ સ્તંભ બી સરખા થઈ જાય વેલ્યુ આવી જાય 0 સિમ્પલ વસ્તુ છે તો આપણે શું કરશું પહેલો સ્તંભ એમ નો બીજો સ્તંભ એમ નો હવે બીજા સ્તંભને કોને બીજા સ્તંભને એટલે સી બીજા સ્તંભને માઇનસ 9 વડે ગુણી ત્રીજા સ્તંભમાં ઉમેરતા બીજા સ્તંભને માઇનસ 9 વડે ગુણી ત્રીજા સ્તંભમાં એટલે આપણે નિયમ વાપરીએ છીએ સી આઈ જે કે નિશ્ચયકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી આ યાદ હોવું જોઈએ તમને ઓકે તો આને તમે માઇનસ 9 વડે ગુણો તો માઇનસ 63 એટલે 65 માઇનસ 63 75 અને માઇનસ 9 વડે ગુણો એટલે માઇનસ 72 અને માઇનસ 9 વડે ગુણો એટલે 81 86 માઇનસ 81 એટલે આવશે 2 3 5 7 8 9 65 માંથી 63 2 આ 3 અને આ 5 નિશ્ચયકના કોઈ પણ બે હાર કે બે સ્તંભ સમાન હોય તો નિશ્ચયકની વેલ્યુ શું આવશે બચાવ 0 તો જો આ બે સમાન થઈ ગયા તો 0 તો જવા આટલું ઈઝી થાય છે વિસ્તરણ કરતા તો બહુ મોટા મોટા આંકડા આવે અને સૂચના પર વિસ્તરણ નથી કરવાની તો આ રીતે ગુણધર્મોનો ઉપયોગ કર્યો હવે આ દાખલો જો દાખલા નંબર 4 ડાબા એમ કહીને તમારે ડાબી બાજુ લખી નાખવાની તો પહેલા તો હું શું કરીશ પહેલા તો કોઈ પ્રક્રિયા નથી કરવી બધું એમ નમ રાખીએ બી સી સી એ અને એ બી આ એ ને અંદર જવા દઉં તો એ બી પ્લસ એ સી માને સી એ
बीसी प्लस ए बी, सी अंदर जाए ए सी प्लस बी सी, खाली गुणाकार करेलो छे, बीजू कई करेलू नथी। હવે જો આ બીજો સ્તંભ છે એને 1 વડે ગુણીને આમાં ઉમેરી દો એટલે AB BC ને AC, AB BC ને AC, AB BC ને AC, એટલે અહીંથી AB BC AC AB BC AC ત્રણ વાર થઈ જાય। જો પ્રક્રિયા 1 1 1 BC CA AB અને 1 વડે ગુણીને આમાં, એટલે આપણે પ્રક્રિયા શું કરશું તો કે બીજા સ્તંભને 1 વડે ગુણી ત્રીજા સ્તંભમાં ઉમેરતા આને બેઠે બેઠો આમાં ઉમેરી દઈએ તો AB પ્લસ BC પ્લસ AC, અને આમાં ઉમેરી દો તો AB પ્લસ BC પ્લસ AC, ક્રમાંક ડાહુલો કર્યો સરવાળો છે એટલે આવશે અહીંયા AB પ્લસ BC પ્લસ AC થઈ ગયું। હવે અહીંથી A પ્લસ B, AB પ્લસ AB પ્લસ BC પ્લસ AC આ કોમન કાઢશું તો અહીં વધશે 1 1 1 BC CA અને AB, અહીંથી આ AB પ્લસ BC પ્લસ AC આમાંથી કોમન કાઢી ગયા એટલે 1 1 1, અહીં આપણે લખશું C3 માંથી, એટલે C3 એટલે ત્રીજી કોલમ માંથી AB પ્લસ BC પ્લસ AC સામાન્ય, આવું લખવાની જરૂર નથી પણ આપણે શીખીએ છીએ એટલે લખશું સામાન્ય લેતા। હવે નીચે એકની કોઈ પણ બે આર કે બે સ્તંભ, હવે હું અહીંયા લખી નાખું, કોઈ પણ બે આર કે બે સ્તંભ સમાન થઈ જાય એટલે નીચે એકની વેલ્યુ ઝીરો થઈ જાય, તો આ બે સમાન છે એટલે ઝીરો થઈ જાય, એટલે AB પ્લસ BC પ્લસ AC અને નીચે એકની વેલ્યુ ઝીરો એટલે આવશે ઝીરો। આ થઈ ગયું જવાબ। ઓકે, એકદમ ઈઝી દાખલા છે, સમજાઈ જાય એવા છે, પ્રેક્ટિસ કરજો એટલે સમજાઈ જાય। ચાર દાખલા પૂરા થયા જેમાં આપણે ગુણધર્મનો ઉપયોગ કરી અને ઝીરો પ્રૂફ કર્યો, એક્ચ્યુઅલી ઝીરો ન હોય, ડાબા જેવા જમણી બાજુ કંઈ આપેલું હોય તો એ પણ પ્રૂફ કરશું, બરોબર। તો અત્યાર સુધી ચાર દાખલામાં ઝીરો હતું તો આપણે ઝીરો પ્રૂફ કર્યું છે, ક્લિયર, એકદમ આવડી જાય એવું છે। ચાલો આગળ જોઈએ હવે। ઓકે, એક્ઝામ્પલ નંબર 5 અનિશ્ચય છે ને એના બરાબર 2 નિશ્ચય પ્રૂફ કરવાનો છે, જો આમાં 0 નથી પ્રૂફ કરવાનો એટલે એ ખાસ જોવું આપણે। ઓકે, દાખલો સરસ છે, ચાલો જોવો। હવે જો અહીંયા આપણે APX એટલે આ સરવાળો છે એ કાઢવાનો છે ગમે એમ કરીને, તો હું એક કામ કરું આ બે આહાર અને આહારને હું આમાં ઉમેરી દઉં, એટલે અહીંયા B કેટલી વાર થશે, બે વાર, એ બે વાર અને સી બે વાર, ટુ કોમન નીકળી જાય, તો હું શું પ્રક્રિયા કરીશ જોજો, એટલે હું નિશ્ચય કરી નાખું, હું પ્રક્રિયા કરીશ બીજી આરને 1 વડે ગુણી પહેલી આરમાં ઉમેરતા અને ત્રીજી આરને 1 વડે ગુણી અને પહેલી આરમાં ઉમેરતા, ટૂંકમાં બીજી અને ત્રીજી બે આરને આપણે પહેલી આરમાં ઉમેરશું, તો પહેલી આરમાં શું થશે, બે વાર એ, બે વાર બી અને બે વાર સી, એટલે 2 એ પ્લસ બી પ્લસ સી, અહીંયા શું થશે 2 પી પ્લસ ક્યુ પ્લસ આર, અહીંયા શું થશે 2 એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, બધી આ 2 કોમન આવી ગયો। હવે આ બીજી આર એમ નામ અને ત્રીજી આર બી એમ નામ એ પ્લસ બી પ્લસ પી પ્લસ ક્યુ એક્સ પ્લસ વાય, થઈ ગયું। ઓકે, જો તમને સમજાણું હશે આ બે ને મેં આમાં ઉમેરી દીધી, એટલે એ બે વાર, બી બે વાર અને સી બે વાર, બે વાર પી, બે વાર ક્યુ ને બે વાર આર, બે વાર એક્સ, બે વાર ઝેડ ને બે વાર વાય, એમાંથી બે કોમન કાઢી લીધા। હવે 2 ને બાદ લઈ લઉં એકદમ, તો અહીં વધશે એ પ્લસ બી પ્લસ સી પી પ્લસ ક્યુ પ્લસ આર અને એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, ઓકે, સી પ્લસ એ, આર પ્લસ પી અને ઝેડ પ્લસ એક્સ, એ પ્લસ બી, પી પ્લસ ક્યુ અને એક્સ પ્લસ વાય, ઓકે, આવું થઈ ગયું, આ બે તો આપણે જોઈએ છીએ। ચલો હવે જો, હવે હું આખી આ બીજી આર છે દેખાય છે તમને, સી પ્લસ એ, આર પ્લસ પી અને ઝેડ પ્લસ એક્સ, એને હું માઇનસ વડે ગુણીશ, એટલે આ માઇનસ, આ માઇનસ 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 માઇનસ, એને આમાં ઉમેરી દો એટલે અહીંયા વધશે કોણ, બી, અહીં વધશે ક્યુ
અને આ વધશે y કારણ કે આ z ને z ઉડી જાય x ને x ઉડી જાય તો હું કઈ પ્રક્રિયા કરું છું હું અગાઉ લખી નાખું છું જોજો હું કરું છું તો કે બીજી હાર ને -1 વડે ગુણી અને કઈ હાર માં ઉમેરીશ પહેલી હાર માં તો હું આને માઇનસ વડે ગુણું તો આ બે માઇનસ ને એને આમાં ઉમેરીશ તો c ને એ ઉડી જાય તો શું વધશે b r - p - આ બે ઉડી જાય એટલે શું વધશે q આ z અને x માઇનસ વડે ગુણીશ ને આમાં ઉમેરીશ એટલે શું વધશે y બાકી બધું એમ નમ રહે c + a r + p અને z + x a + b p + q અને x + y આટલું થઈ ગયું રેડી એકદમ બધાને સમજાતું હશે હવે જો હવે હું આ પહેલી જે હાર વધી છે b q અને y એને માઇનસ વડે ગુણી નામાં ઉમેરીશ ઓકે એટલે અહીંયા b ઉડી જાય a વધશે અહીં p વધશે અને અહીં x વધશે તો હું શું કરીશ જો પ્રથમ હાર ને માઇનસ વન વડે ગુણી અને કઈ હાર માં ઉમેરશું ત્રીજી હાર પ્રથમ હાર ને માઇનસ વન વડે ગુણી ત્રીજી હાર માં ઉમેરશું તો b તો પહેલી હાર એમ નમ રહે b q અને y બીજી પણ એમ નમ રહે c + a r + p અને z + x હવે આને માઇનસ વન વડે ગુણી નામ ઉમેરશું એટલે b માઇનસ ને પ્લસ ઉડી જાય q માં પ્લસ q માઇનસ ને q પ્લસ ઉડી જાય y માઇનસ ને y પ્લસ ઉડી જાય માઇનસ વન ગુણ્યા પછી તો આ વધશે a પ્લસ a સોરી a x સોરી a p અને x આટલું વધશે રેડી હવે હું શું કરીશ તો કે હવે આને માઇનસ વન વડે ગુણી નામાં ઉમેરશો એટલે આ વધશે c r અને z ચાલો થોડો લાંબો દાખલો છે હું કરીશ ત્રીજી હાર ને માઇનસ વન વડે ગુણી ક્યાં ઉમેરશું બીજામાં એટલે આ પહેલી એમ નમ રહે ત્રીજી બી એમ નમ રહે અને આને માઇનસ વન વડે ગુણી નામાં ઉમેરશું એટલે આ સી અહીંયા વધશે આર અને અહીંયા વધશે ઝેડ ઓકે જો આ જમણી બાજુ સતત જોતી રહેવાની આ ટાઈપનું આપણે જોતું હતું અને સિમિલર જેવું જ આવી ગયું છે તો હવે હું કરીશ જો અહીંયા આપણે આ કઈ હાર છે ત્રીજી જે આપણે અહીં કેટલામી જોઈ છે પહેલી તો હું પહેલી હાર અને ત્રીજી હાર ની અદલા બદલી કરીશ જો બે હાર ની કે બે સ્તંભ ની અદલા બદલી કરો એટલે નિશ્ચયક નું મૂલ્ય વિરોધી થઈ જાય એટલે આપણે અહીં માઇનસ લખવું પડશે ચાલો આ ઉપર વહી જાય એ પી એક્સ આ એમ નમરે સી આર ઝેડ ને આ અહીંયા વહી આવશે બી ક્યુ અને વાય ચાલો શું કર્યું આર વન અને આર થ્રી ની આર થ્રી ને બદલતા ઓકે બદલી નાખે એટલે નિશ્ચયક નું મૂલ્ય કેવું આવી ગયું ઋણ હજી આપણા જવાબ જેવું ન થયું તો આ બે હાર ને ફેરવીએ સોરી 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 અહીંયા ટુ કોમન કાઢેલા હતા એ લખતા ભૂલાઈ ગયા છે ટુ લખી નાખીએ અહીં માઇનસ ટુ થશે આ ટુ કોમન કાઢેલા હતા ને અહીંથી આ ટુ એ અહીંયા લખેલા હતા પછી ભૂલાઈ ગયા હતા ઓકે તો હવે શું આવશે જો હવે આ બે હાર ને ચેન્જ કરીએ એટલે પાછા માઇનસ આવશે એટલે પ્લસ થઈ જાય ટુ a p x પછી આ ઉપર આવી જાય b q y c r z આવી ગયો આપણો જવાબ અને આમાં આપણે શું કર્યું r2 અને r3 ને બદલતા ઓકે આ ફિનિશ થઈ ગયું ફરીથી એકવાર પાછું રિપીટ મારી દઈએ દાખલો લાંબો છે એટલે જો આ બે આ આર ને એક વડે ગુણી આ આર ને એક વડે ગુણી પેલી આર માં ઉમેર્યું એટલે અહીંયા ટુ એ ટુ બી ટુ સી ટુ પી ટુ ક્યુ ટુ આર ટુ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ કોમન આ ટાઈપનું આવી ગયું હવે આને માઇનસ વન વડે ગુણી આમાં ઉમેરશું એટલે આ બે ઉડી જાય સી ને બી વધશે એવી જ રીતે અહીં ક્યુ વધશે ને એવી જ રીતે અહીં વાય વધશે આર માઇનસ વન ટુ કરતા હવે આ બી વાળી બી ક્યુ વાય વાળી આરને માઇનસ વન વડે ગુણી આમાં ઉમેરશું એટલે અહીં એ પી ને એક્સ વધશે ઓકે અને આ બે કોમન હતા એ ભેગા લેવાના પછી આને માઇનસ વન વડે ગુણ્યામાં ઉમેરશું એટલે સી આર ને ઝેડ વધશે એટલે આપણે જમણી બાજુ જેવું આવી જાય એક્ઝેક્ટ એવું નથી પણ એવું
બનાવવું પડશે જ હવે પહેલી ને ત્રીજી આની અદલા બદલી કરો એટલે આગળ માઇનસ આવી જાય બદલી ગયું પછી બીજી ને ત્રીજી આની અદલા બદલી પાછા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ નિશાની નીકળી જાય એટલે આપણી જમણી બાજુ આવી જશે ઓકે તો આ એક થી પાંચ દાખલા હતા જેમાં ડાબા બરાબર જબા સાબિત કરવાનું હતું અને એ પણ ગુણધર્મનો ઉપયોગ કર્યા ગુણધર્મનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું હતું નહીં ઓકે આપણે ડાબા જબા નથી લેવું જો સિમ્પલ વસ્તુ છે હું આને આઈ લખું ઝીરો એ માઇનસ બી માઇનસ એ ઝીરો માઇનસ સી બી સી ઝીરો લખું હવે જો આના બરાબર હું આવું લખી શકું કે નહીં ઝીરો એ માઇનસ બી માઇનસ એ ઝીરો માઇનસ સી અને માઇનસ બી આ સ્તંભ છે અને હાર કહી હાર છે અને સ્તંભ કહી તો બી સી ઝીરો ઓકે આમાં વેલ્યુમાં કઈ ફેર પડશે નહીં બરોબર આપણે હું કર્યું આર આઈ સી આઈ એટલે કે હાર ને સ્તંભમાં ફેરવાય સ્તંભને હારમાં ફેરવાય જેનાથી નિશ્ચયકના મૂલ્યમાં કઈ ફેર પડશે નહીં ઓકે હવે આપણે એમ જ લેતા જઈ ઝીરો એ માઇનસ બી માઇનસ એ ઝીરો માઇનસ સી બી સી ઝીરો ઓકે હવે આ નિશ્ચયકમાંથી આપણે માઇનસ કોમન કાઢી લઈએ બધા ને બધા સ્તંભમાંથી તો આ ઝીરો આ એ આ માઇનસ બી આ માઇનસ એ ઝીરો માઇનસ સી આ બી સી અને ઝીરો શું કર્યું આર વન આર ટુ અને આર થ્રી માંથી માઇનસ સામાન્ય થઈ ગયું હવે જો બચાવો આ બે નિશ્ચય એકદમ સેમ થઈ ગયા તો હું આને આ બાજુ લઈશ તો એ પ્લસ થઈ જાય ને અહીં હું વધશે ઝીરો એટલે અહીંયા આ એક વાર ને આ બાજુ આવશે એટલે પ્લસ એટલે બે વાર તો બે ઝીરો એ માઇનસ બી માઇનસ એ ઝીરો માઇનસ સી અને બી સી ઝીરો અહીંયા હું વધશે આ ઝીરો ઓકે આ માઇનસ છે એ આ બાજુ આવશે તો પ્લસ થઈ જાય અહીંયા ઝીરો વધશે બે નીચે વયા જાય તો ઝીરો ડિવાઈડેડ ટુ એટલે પતી જાય તો આ નિશ્ચય વધશે ઝીરો એ માઇનસ બી માઇનસ એ ઝીરો માઇનસ સી અને બી સી ઝીરો બરાબર ઝીરો એટલે સાબિત થઈ ગયું ડાબા જબા નથી લીધું આપણે આખું ઇક્વેશન સીધું સાબિત કરી દીધું સાબિત થાય છે ઓકે શું કર્યું એ સમજાણું તમને આ નિશ્ચય છે સિમ્પલ છે હવે આપણે જોવું એક્ઝામ્પલ નંબર સાત ઓકે ચાલો એક્ઝામ્પલ નંબર 7 આપણે જમણી બાજુ પ્રૂફ કરવાની છે 4a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર જરૂર પડે તો વિસ્તરણ બી કરશું ચાલો ઓકે એનો હું અહીંયા ડાબા લખીશ તમારે બી લખવાનું છે ડાબા ચાલો હવે હું શું કરીશ જો પહેલી હારમાંથી a બીજી હારમાંથી b અને ત્રીજી હારમાંથી c કોમન લઈ લઈએ તો અહીંયા આગળ આવશે એ બી સી પહેલી હારમાંથી એ કોમન એટલે અહીં માઇનસ એ વધશે અહીંયા બી વધશે અને અહીંયા સી વધશે આમાંથી બી કોમન એટલે અહીંયા એ વધશે અહીંયા માઇનસ બી વધશે આમાંથી સી કોમન એટલે અહીં એ વધશે અહીં બી વધશે ને અહીં માઇનસ સી વધશે તો આર વન આર ટુ અને આર થ્રી માંથી
सॉरी आर वन माथी ए, आर टू माथी बी अने आर थ्री माथी सी सामान्य लेता लखवानुं न होय पण आपणे शीखीए छीए एटले लखशुं। હવે પ્રથમ સ્તંભ માંથી એ, બીજા સ્તંભ માંથી બી ને ત્રીજા સ્તંભ માં સી એટલે પાછા એ બી સી એટલે એ બી સી એક વાર તો હતા જ ઇન્ટુ એ બી સી બીજી વાર અને આ વધશે માઇનસ વન 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 માઇનસ વન 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 માઇનસ વન હું લખશું સી વન માંથી એ સી ટુ માંથી બી અને સી થ્રી માંથી સી સામાન્ય લેતા થઈ ગયું। હવે અહીં થશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર। હવે જો આ બીજી આજ્ઞામાં ઉમેરી દો એટલે અહીં 0 થશે અહીં 0 થશે અને અહીં 2 થશે તો અહીં 0 0 અને 2 1 માઈનસ 1 1 1 1 માઈનસ 1 એમ શું કર્યું તો કે બીજી આજ્ઞાને માઈન સોરી 1 વડે ગુણી પહેલી આ ન કરો સીધું વિસ્તરણ કરી નાખો તો બી ચાલે और थोड़ी प्रक्रिया इजी થઈ જાય a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર। હવે આપણે વિસ્તરણ કરી નાખશું પહેલી પહેલા આર થી તો 0 થી કરવાની જરૂર નથી આ 0 થી ની કરવાની જરૂર નથી 2 તો આ બે નો ગુણાકાર માઈનસ આ બે નો ગુણાકાર એટલે 0 માઈનસ 0 પ્લસ 2 1 ઇન્ટુ 1 એટલે 1 માઈનસ 1 ઇન્ટુ માઈનસ 1 એટલે માઈનસ 1 ઓકે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 0 માઈનસ 0 એટલે 0 2 minus minus plus એટલે 2 2 into 2 એટલે 4 4 a square b square c square is equal to જવાબ ઓકે। એકદમ ઈઝી દાખલો છે આમ જોતા થોડો ટફ લાગે પણ એવું કઈ છે નહીં। પહેલી આર માંથી a બીજી આર માંથી b ત્રીજી આર માંથી c કોમન કાઢ્યા abc। હવે પહેલા સ્તંભ માંથી a બીજા સ્તંભ માંથી b અને ત્રીજા સ્તંભ માંથી c કોમન કાઢ્યા એટલે આ abc abc તો એટલે abc square bc square અને c square a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર। હવે વિસ્તરણ કરી નાખો તો બી આલે પણ આને અહીં ઉમેરી દો તો ચોખ્ખું દેખાય 0 થઈ જાય 0 થઈ જાય નહીં 2 થઈ જાય એટલે આપણે વિસ્તરણ હેલું પડશે પછી 2 થી વિસ્તરણ કરી નાખો તો 1 ઇન્ટુ 1 માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1 એટલે 2 થશે 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4 તો 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર ઓકે ક્લિયર છે ઈઝી છે દાખલો। હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 નો પહેલો દાખલો આપણે પ્રૂફ કરશું નિશ્ચય બરાબર a માઇનસ b b માઇનસ c અને c માઇનસ a तो डाबा लक्षो डाबा इज इक्वल टू डाबी बाजू लखना बनी। હવે જો આ બીજી આર ને હું માઇનસ 1 વડે ગુણી પહેલી આર માં ઉમેરું એટલે એ 0 થશે આ a માઇનસ b થશે ને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થશે। ત્રીજી આર ને હું માઇનસ 1 વડે ગુણી બીજો તો આ 0 થશે અહીંયા b માઇનસ c થશે અને આ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર થશે અહીંયા 1 c અને c સ્ક્વેર તો હું કર્યું મેં તો કે બીજી આર ને માઇનસ 1 વડે ગુણી પહેલી માં અને ત્રીજી આર ને માઇનસ 1 વડે ગુણીને બીજી આર માં ઉમેરી દીધા ઓકે। હવે જો 0 a માઇનસ b અને હું આવશે એ વિસ્તરણ તફાવત ની રીતે આવ્યો a માઇનસ b અને a પ્લસ b 0 b માઇનસ c b માઇનસ c અને b પ્લસ c 1 c અને c સ્ક્વેર મતલબ એ પ્રોસેસ કરેલી નથી ખાલી અવયવ પાડેલા છે। હવે ઉપરની આરમાંથી a માઇનસ b આમાંથી b માઇનસ c કોમન તો a માઇનસ b અને b માઇનસ c કોમન તો અહીંયા વધશે 0 અહીં વધશે 1 ને અહીં વધશે a પ્લસ b અહીં 0 અહીં 1 ને અહીંયા વધશે b પ્લસ c અહીં વધશે 1 c અને c સ્ક્વેર ઓકે। ચાલો a માઇનસ b b માઇનસ c હવે આપણે વિસ્તરણ કરી નાખી પહેલા સ્તંભ થી કરશું એટલે આ 0 તો જાય માઇનસ આ 0 ઈ જાય પ્લસ આ 1 થી કરશું તો આને ગુણ્યા એટલે b પ્લસ c માઇનસ a માઇનસ b ધેરફોર a માઇનસ b b માઇનસ c 0 જાય આ b ને b ઉડી જાય તો વધશે હું c માઇનસ a ધેરફોર જમણી બાજુ ઓકે ક્લિયર। એકદમ ઈઝી એક્ઝામ્પલ હતું આ તો અહીં સુધી મિત્રો આપણે રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન 8 ના બીજા દાખલાથી આગળ વધશું ઓકે।